નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે ખેડૂતોને દસ હજાર રૂપિયા સહાય પહેલી તારીખથી અરજી ચાલુ કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે સહાય સીધી બેંક ખાતામાં તો મિત્રો સરકારે જે 3700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે તો એની ઓનલાઈન અરજી પહેલી તારીખથી ચાલુ થશે તો એની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે ક્યાં અરજી કરવાની છે સહાય છે સીધી જ બેંક ખાતામાં જમા થશે તો આ સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ એ પહેલા તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં તમે ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેશો એટલે આપણી ચેનલની તમામ અપડેટ્સ સૌ પહેલા તમારા મોબાઈલ પર મળી રહેશે તો વધારે માહિતી મેળવીએ તો રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે રાજ્યના ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ એક ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મુકાશે ખેડૂતોએ નજીકના ઈ ગ્રામ સેન્ટરથી અરજી કરવાની રહેશે અરજીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે સહાયની રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોના ખાતામાં સહાયની રકમ છે સીધી જ જમા કરવામાં આવશે અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં કયા છે તો એક તો આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આઈએફએસસી કોડવાળી બેન્ક પાસબુકની નકલની જરૂર પડશે સાત બાર આઠ અની નકલની પણ જરૂર પડશે તો આ બધા આધાર પુરાવા સાથે ઈ ગ્રામ સેન્ટરે તમારે મુલાકાત લેવી ત્યાં પહેલી તારીખથી છે એ પોર્ટલ ખુલ્લું મુકાશે અને ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થશે હવે આપણે આગળ આમ તો માહિતી આપી દીધી છે સિત્તાવીસ લાખ જેટલા ખેડૂતોને લાભ આપવામાં આવશે અને સાડત્રીસ લાખ હેક્ટર વિસ્તાર છે સહાયને પાત્ર બનવાનો છે તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થયું હોય તેને વળતર આપવા સરકારે જાહેરાત કરી છે તેત્રીસ ટકાથી વધુ નુકસાનમાં પ્રતિ હેક્ટર રૂપિયા દસ હજારની સહાય ચૂકવવામાં આવશે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા સહાય ચૂકવવાની જાહેરાત કરી તો તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું છે આ ખેડૂતોને લાભ આપવામાં આવશે અને વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય છે ચૂકવવામાં આવશે અને એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે આ સિવાય તમારે વધારે માહિતી જોતી હોય તો આપણા બ્લોગની મુલાકાત પણ લેજો ત્યાં આપણે તાલુકાનું લિસ્ટ છે ક્યાં કયા તાલુકામાં સહાયનો લાભ આપવામાં આવશે વીસ જિલ્લાના એકસો ત્રેવીસ તાલુકાના સિત્તાવીસ લાખ ખેડૂતોને આ લાભ આપવામાં આવશે તો ક્યાં ક્યાં તાલુકા તમારા તાલુકાનો સમાવેશ થયો છે કે નહીં એનું લિસ્ટ પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ મૂકી દઈશું તમે આપણા બ્લોગ છે રમેશ સર બ્લોક સ્પોટ ડોટ કોમની પણ મુલાકાત લઈ શકો છો વધારે માહિતી માટે તો માહિતી ગમી હોય તો લાઇક કરી દેજો શેર કરજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને પરિપત્રોની માહિતી માટે આપણી આપણો વેબસાઇટ છે રમેશસર ડોટ કો રમેશ ડોટ બ્લોક સ્પોર્ટ ડોટ કોમની મુલાકાત પણ તમે લઈ શકો છો આભાર